ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે, તેની સાથે જ ગીર સોમનાથની અંદર પણ ધોરણ એકમાં પ્રવેશપાત્ર તેમજ આંગણવાડી બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉત્સાહભર્યા માહોલમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો. વિરાટનગરની શાળામાં કુલ 80 બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે પૈકી 16 બાળકો એવા હતા કે જે રોડ ઉપર ભિક્ષા માંગતા હતા. કોડીનાર પોલીસે સામાન્ય રીતે પોલીસની કડક છાપને બદલે સુકોમળ હૃદયતાનો પરિચય આપી રોડ રસ્તા કે જંકશન ઉપર ભિક્ષાવૃત્તિ કરવાનું કાર્ય કરતા બાળકોને ઓળખીને આવા બાળકોના માતા પિતા વાલીઓને સમજણ આપી આવા બાળકોને શાળામાં પ્રવેશ મળે તે માટે સમજાવ્યા હતા. આ સમજણને કારણે 16 જેટલા બાળકોને શિક્ષણ મળી રહે એ માટે એ પહેલા ધોરણમાં પ્રવેશ અપાવી અને શિક્ષણની નવી કેડી ઉપર પગ મંડાવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ બાળકોનું શાળામાં નામાંકન કરીને જિલ્લામાં શિક્ષણનું મહત્વ છે જેના વિશેની ઉપસ્થિત શિક્ષકો વાલીઓને જાણકારી આપી હતી. શિક્ષણથી કઈ રીતે જીવન ઘડતર થઈ શકે છે તેના સિદ્ધાંત ઉદાહરણ સાથે તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ વિશે વાત કરી હતી. કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી 16 બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા. એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી 16 બાળકો આઇડેન્ટિફાઈ કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને આને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે. અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે. એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી ગીર સોમનાથ પોલીસ તરફથી કરવા. સર, આ બાળકોનું શિક્ષણ છૂટી ગયું હતું કે ફર્સ્ટ ટાઈમ જે અભ્યાસમાં જ નહોતા બેઠા કેવા બાળકો? આમાંથી બે કેટેગરી છે. એક જે છે કે પહેલી વખત એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છે જેનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકગણ પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે.